आई कांट सी हिम क्राइंग लाइक मेरे को मेरी जान निकल जाए अगर वो रोते हुए देख लिए तो बस कुंजन कुंजन आई लव माय पापा आई लव यू सो मच पापा તમારે ગાવું છે પપ્પા માટે કોઈ પણ સોંગ શું નામ છે તમારું ભવ્યા પપ્પા મને બધું લઈ દે છે અને બહુ લવ કરે છે મને બસ બધું છે જિંદગીમાં કોઈ ન કરી શકે એ બધું મારા માટે કર્યું છે આપણે જેમ કે જોઈએ છે તો ફાધર્સનું ઇમ્પોર્ટન્સ લાઈફમાં વધારે હોય છે તો કેન્ડોર IVF સેન્ટર તરફથી આ કોન્ટેન્ટ ક્રિએટ કરવામાં આવેલો છે અને અમારો એવો એક ગોલ છે કે અમે ફાધર્સ ડે ઉપર કંઈ સમથિંગ સ્પેશિયલ્સ લાઈક ફાધર્સની જે ઇમ્પોર્ટન્સ છે તે અમે પબ્લિક રિવ્યૂ દ્વારા જાહેર કરી શકીએ વેર આર યુ ફ્રોમ આઈ એમ ફ્રોમ પુણે હાવ યુ ફીલ ફોર યોર ફાધર્સ લાઈક હોમ નોવેર એલ્સ વી કેન ગો ओके माय फादर इज इन केदारनाथ सो आई एम लुकिंग फॉरवर्ड कि आ जाए वो फादर्स डे तक यहाँ बट हिज ट्रिप इज टू लॉन्ग सो वी हैव टू सेलिब्रेट दिस ईयर फादर्स डे विदाउट हिम શું છે તમારું નામ શું છે જિગ્ના એકચ્યુઅલી તમે જેમ કે આપણે બધા જાણતા હોઈએ છીએ કે જૂનનો જે થર્ડ સન્ડે છે એ આપણે ફાધર્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ તો એમાં સ્પેશિયલ થિંગ્સ કે તમે તમારા પપ્પાએ તમારા માટે કોઈ સ્પેશિયલ થિંગ્સ કરી હોય જેમ કે તમને રિમેમ્બર હોય ને તમે મતલબ એને સેલિબ્રેટ કરવા માંગતા હોય આ પપ્પા માટે તો હું કહીશ એટલું ઓછું છે કે મારા પપ્પાએ તો અમને ક્યારે બી કોઈ જાતના રિસ્ટ્રિક્શન બી નથી રાખ્યા અમે ભણ્યા છીએ કર્યા છે કોઈ બી વસ્તુ અમને કોઈ એવું નથી રિસ્ટ્રિક્શન કે આ જ ભણવાનું આ જ કરવાનું અમને લોકોને જે ભણવું હતું જે કરવું હતું જે જોબ કરવી હતી બધું પપ્પાએ કરવાની છૂટ આપી છે અને ક્યારે બી કોઈ વસ્તુ ના હોય તો ક્યારે બી ના બી નથી પાડી પપ્પા એમ કીધું હોય કે ચલો લઈ દઈશ તો એ શ્યોર લઈ જ દીધી હોય એમ પપ્પાએ અમને લોકોને બહુ અચ્છે બહુ અચ્છે બહુ અચ્છે સચમે मेरे पापा मुझे हर चीज दिलाते जो मुझे चाहिए पापा पगली जकी दी जाली ने मारो हाथ बहुत हेल्प करता है पापा अभी भी है आपके पापा अभी कहाँ पे है आपके पापा आप याद करके जब उनको याद करते हो तो कैसा फीलिंग आता है आपको पापा तो पापा ही रहता है मम्मी भी मम्मी रहती है ओके व्हाट इज योर नेम Ayushi. Okay. Basically, obviously all girls love their father and so that's the one answer that obviously I also love my father because he always take care of small things and he always cherish our memories so I love that much about it. There's nothing else to describe about it like father is a father which we can't describe anything. He's a daughter. My father is not. તો તમારે તમારા ફાધર્સ વિશે કોઈ તો યાદ હશે ને જે તમને બહુ યાદ આવતી હશે તમારે કંઈ શેર કરવું હોય તમારા ફાધર્સ વિશે પપ્પા તો પરે પરે યાદ આવે છે કેમ કે પપ્પા કોઈથી નહીં બોલાય બધાના છોકરી માટે પપ્પા જ બધું હોય ફાધર્સ યાને અપને પિતાજી જિસકો ગુજરાતી મેં કહા જાતા હૈ પિતાજી કા મર્તબા ગોડને ઉપર સબસે ઉપર હી રખા હૈ और पिताजी की चाहिए उतनी इज्जत करनी चाहिए जितनी हो सके उनकी केयर भी रखनी चाहिए શું નામ છે તમારું ભાનુબેન ઓકે તમારે તમારા ફાધર્સ વિશે કઈ કેવું હોય કોઈ ક્વેશ્ચન ફીલિંગ્સ તો ઘણા ઘણા મને મોટા કર્યા જ્યાં જવાનું કીધું ત્યાં જવા દીધા કોઈ દિવસ ના જ ન પાડી ખાવી એટલી છૂટ આપી ત્યારે આગળ નીકળ્યા ભણી ગણી ચોક્કસ બરાબર છે તમે થોડું કેમેરા સામે જઈને બોલશો એકચ્યુઅલી હવે તમારે તમારા ફાધર્સ વિશે કોઈ સ્પેશિયલ થિંગ્સ કઈ કહેવું હોય કોઈ વર્ડ્સ કહેવા હોય એમને એને તો હજુ ભણાવા હતા અમને પણ અમે ભણ્યા નહીં આગળ જ લઈ જવા હતા કે જેટલું ભણાય એટલું ભણા પણ અમે ન ભણ્યા પણ અમારા પપ્પાએ ક્યારેય એવું નથી વિચાર્યું કે આ અમારી દીકરીઓ છે એમ દીકરા કરતાં વિશે સાચે બસ એવું તો ન હોય બટ આમ ફાધરમાં વધુ પ્રસંગ છે બીકોઝ કે ઓલવેઝ મમ્મી છે જે લોકો હોય છે એ આપણને પ્રેમ જતાવી દે છે બટ ફાધર હોય છે એ કહી ન શકે એ ઓલ પ્રોબ્લેમ આપણે સાથે હોય અને સાથ ઓલ આપે શકે અને આપણે મમ્મી લોકો છે ને આપણને પ્રેમ જતાવી દે શકે અને પપ્પા એ રીતે કોઈ પ્રેમ જતાવી ન શકે એ રીતના ફાધરના રિલેટિવ તો ફિલિંગ ઘણી બધી છે પણ કહેવાય એટલે કેવું તો કઈ રીતે કહેવાય કારણ કે ફિલિંગ એટલી બધી હોય ને ફાધર કારણ કે આપણે જોયું નાનપણથી મોટા થયા હતા લેકિન જોયું કે આપણા ફાધરે આપણા માટે કેટલું કર્યું હોય એટલે પછી એના પછી આપણે ગમે તેટલું કરીએ ને ફાધર માટે તો ઓછું જ છે પછી
हमारे हमेशा छोटे मोटे चीज का ध्यान रहते रहे और कुछ मांगो तो मांगने से पहले वो सोचते एक लड़की ने एक लड़के जैसा देते हैं। हम चाहते हैं कि हमारे पिता जैसे सबके पिताजी हो। आई लव यू पप्पा जी। क्योंकि जो छोकरो माटे पप्पा વધારે સ્પેશિયલ હોય છે વધારે મોસ્ટલી આપણે જોતા હોય તો છોકરોને વધારે જ પપ્પા મતલબ પપ્પા પ્રત્યે વધારે લાગણી હોય છે એવું કંઈ તમારું કંઈ એવું સ્પેશિયલ થિંગ્સ એવી કંઈ કે જે મતલબ વધારે લાગણી એવું કંઈ એવી કોઈ યાદો છે તમારી પાસે મારા પપ્પા 4 વર્ષ પહેલાં જ એક્સપાયર થઈ ગયા જ્યાં અમે જ્યાં સુધી ઘરે નહીં જાય ત્યાં સુધી અમારા પપ્પા બહાર ઓટલા પર બેસી રહેતા કે મારી છોકરી આવશે મેં અને મેં બીજી મારી મોટી બહેન છે અમારી બેબની જેમ આખો દિવસ વાર જ જ્યાં કરતા કે મારી છોકરી આવશે સરસ બહુ જ સરસ ક્યારે બી અમને તકલીફ નથી અત્યાર સુધીમાં આવવા દીધી અત્યારે બી ઓલવેઝ એ અમને કોઈ પણ રીતે મદદ કરે કંઈ પણ હોય અમારી સાથે આવીને ઊભા રહે બારગામ બી હોઈએ તો આવીને અમારી સાથે રહે અમને હેલ્પફુલ થાય એટલે બહુ જ એમ કહેવાય કે કેરિંગ છે એક ના મને ટેબ આપ્યો હતો ત્યારે હું મારા બર્થડે હતો ને ત્યારે ટેબ આપ્યો હતો એક એ મારો યુ નો મસ્ત સારો ગિફ્ટ હતો એમના માટે મને લાગે છે ત્યાં લગી મેં તો અત્યાર લગી કંઈ કર્યું નથી એમના માટે અને એ ઉપરથી સામે બોલવું એ અલગ તમને પપ્પા વધારે ગમે છે કે મમ્મી વધારે ગમે છે પપ્પા પપ્પા મને બી પપ્પા જ વધારે ગમે છે પપ્પા બધી કેમ પપ્પા વધારે ગમે છે તમને એ મને બહુ લાડ પ્યાર બધું આપે છે એટલે અને મમ્મી ગુસ્સો કરે છે થોડાક વધારે નહીં થોડાક ऐसा तो अभी मेरी भी बेबी है वो मेरे को ज़्यादा केयर करती है और बाबा छोटा है तो वो अभी इतना समझदार नहीं है पर उसकी मम्मी के पास ज़्यादा रहता है अरे माय लाइक दैट ही विल ब्रिंग होल थिंग ओके प्रिंसेस नहीं महाराजा पापा महाराजा ही होते हैं हमेशा हम भी फोर गर्ल्स महाराजा बना रखा है हम 4 बेटियां हैं फिर भी हमको ऐसे नहीं फील कराते कि बेटियां हो तुम लोग जाना है घर नहीं नहीं यहाँ हो खुश रहो અને કંઈ કહેવું હોય એમને ફાધર્સ ડે ઉપર યાદ આવે છે આઈ મિસ યુ પપ્પા બીજું કંઈ નહીં કહી શકું જેમ કે મારી પાસે શબ્દ નથી મારા પપ્પા માટે કહેવા માટે કંઈ હંમેશા મુસ્કુરાતે રહીએ નથિંગ એલ્સ ઓકે એટલે હમકો મતલબ ખુશી મિલતી ઓર કુછ નહીં વો હસતે હૈ તો હમ ખુશ હૈ વી આર લાઈક 4 ટોટર્સ ટુ હિમ વી આર 4 હી ડઝન્ટ હેવ સન સો વી આર સન્સ ટુ હિમ હી ટ્રીટ અસ લાઈક મહારાજા યુ નો આઈ કાન્ટ સી હિમ ક્રાઈંગ લાઈક मेरे को नहीं जान निकल जाए अगर वो रोते हुए देख लिए तो बस हाँ एक के बस के पप्पा ऑलवेज बस हेल्दी रहे खूब बस हैप्पी रहे बस हमेशा पप्पा 100 वर्ष था हमेशा हमारे साथ रहे हमारे और इनकी सोच एक ही है हमारे पिताजी हो या फिर किसी के हो हम चाहते हैं कि सब उनको एक जैसे रिस्पेक्ट दे जैसे हम मानते अपने पिता को दूसरा को नहीं मानते काई नहीं दुनिया ने जो खुशी जोई है सपनू से पूरु करी सकूँ